નમસ્કાર મિત્રો ફરી એકવાર માનસ એકેડેમીના પ્લેટફોર્મ પર આજે આપણે એક સામાન્ય ટોપિક પરંતુ જ્યારે એની પરીક્ષામાં વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર સામાન્ય હોતો નથી એટલે કે આર્ટિકલની વાત કરવા જઈ રહ્યા છે આમ તો આર્ટિકલ સામાન્ય છે બધાને એવું હોય છે કે આર્ટિકલ માટે કંઈ શીખવાની જાણવાની જરૂર નથી પણ એવું નથી મિત્રો આજે કંઈક એવી ચર્ચા કરીશું કે જે આપણને આવનારા સમયમાં પરીક્ષા સાથે આપણને એ સફળતા કેવી રીતે અપાવે આ ટોપિક અને એની માહિતી મેળવવા માટે પ્રયત્ન કરીશું તો આવો આર્ટિકલ વિશે કંઈક શીખીએ આપણે ગુજરાતી ભાષામાં આર્ટિકલ છે નહીં મિત્રો તમે ક્યારે કોઈની સાથે વાત કરતા હો તો એવું બોલ્યા છો કે હું એક છોકરો છું તે મારી એક બહેન છે એવું એક એવા શબ્દો આપણે બોલતા નથી પરંતુ અંગ્રેજી ભાષામાં કેવું થાય છે કે અંગ્રેજી ભાષામાં આપણે બોલી શકીએ ખરા ટેબલ ટેબલ પરંતુ જ્યારે અંગ્રેજીમાં એનો ઉચ્ચાર કરીશું ત્યારે આપણે એની આગળ આ આર્ટિકલ અ એવો ઉપયોગ કરીશું અને કરવો પડે છે કારણ કે એ ભાષામાં આ આર્ટિકલનું મહત્ત્વ છે એટલે જ્યારે પણ આપણે પરીક્ષા આપીશું તો આ આર્ટિકલનું ખાસ ધ્યાન રાખીશું અંગ્રેજીમાં આર્ટિકલ ત્રણ છે મિત્રો પણ એના પ્રકાર બે છે યાદ રાખજો ક્યાંક કોઈ તમને પૂછે કે આર્ટિકલ કેટલા તો ત્રણ અને પૂછે કયા કયા તો બે આર્ટિકલને આપણે ઉપપદ એટલે એક વધારાનો શબ્દ એવી રીતે નથી જોતા પણ શબ્દની આગળ વપરાતો એક પદ એટલે ઉપપદ કહીએ છીએ બે પ્રકાર કયા છે એક ડેફિનિટ આર્ટિકલ અને બીજો છે ઇનડેફિનિટ ડેફિનિટનો અર્થ થાય છે નિશ્ચિત ફિક્સ ચોક્કસ અને ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત નક્કી ના હોય એ શબ્દ જોયા પછી આપણને ખબર પડે કે આની આગળ આ ઉપપદ મુકાય કે ન મુકાય એટલે અહીંયા વધારે ધ્યાન રાખવાનું છે એનો મતલબ એ નથી કે અહીંયા બિલકુલ ધ્યાન નથી રાખવાનું ત્રણે ત્રણ મહત્વના છે આર્ટિકલ આમ સામાન્ય લાગે પણ સામાન્ય છે નહીં આપણે જોઈએ આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય છે કેવી રીતે થાય છે અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણે આ પાંચ સ્વરને અત્યાર સુધી બધા એવું કે છે કે પાંચ સ્વર યાદ રાખો અને જ્યાં દેખાય એટલે એની આગળ આર્ટિકલ એ મૂકવાનો નહીં એન મૂકવાનો આવું સાંભળ્યું છે જોયું છે વાંચ્યું છે ધ્યાન છે પણ આમ જોવા જઈએ તો સ્વર ગણા છે ડિપથોંગ્સ એટલે બે સ્વર ભેગા થઈને પાછા બીજા બને ત્રણ સ્વર ભેગા થઈને પાછો કંઈક બીજું બને ધારો કે ઓઇલ ઓઇલમાં ઓ અને ઈ બંનેનો સમન્વય છે આ ઓ અને ઈ આઈ તો આવી રીતે જોવા જઈએ તો સ્વર ગણા છે પણ આપણે મુખ્ય જેને પ્યોર કહીએ છીએ એવા પાંચ છે અલબત્ત આપણો વિષય અત્યારે એ નથી કે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીએ પણ ગુજરાતી માતૃભાષામાં જોઈએ આપણે તો આપણને આટલા સ્વર જોવા મળે છે એમાં આ રૂ જે છે ઋષિ મુનિનો રૂ એનો ઉપયોગ થતો નથી એટલે તેર સ્વર છે આ કેમ જાણવા મહત્ત્વના છે કારણ કે જ્યારે ઉચ્ચાર કરીશું કોઈ શબ્દનો તો એના પરથી ખબર પડશે આપણને કે એ મૂકવો કે એન મૂકવું આ એના માટે છે મિત્રો ધ્યાન રાખજો જ્યારે ગુજરાતી ભાષામાં તમે ઉચ્ચાર કરો કંઈ ત્યારે ધ્યાન રાખવાનું છે અને ઇંગ્લિશમાં કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કરો છો ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે આર્ટિકલ એ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય ઉદાહરણ તરીકે અ બોય હવે બોયમાં બ જે છે એ વ્યંજન છે આ વ્યંજન છે એટલા માટે એની આગળ આર્ટિકલ અ બોય એવું વાપરવું પડે આપણે એવી જ રીતે પેન પી જે છે છે એ વ્યંજન પ એટલા માટે અ અ બુક અ વ્યંજન છે મિત્રો અ વન રૂપી નોટ એવું પણ બોલી શકાય અનોટ અહીંયા ભલે ઓ લખાયો છે મિત્રો અહીંયા ધ્યાન આપજો અંગ્રેજીમાં સ્વર છે વોવેલ તરીકે એટલે આંખ બંધ કરીને ઓ આવે તો એની આગળ એન મૂકવું એવું જરૂરી નથી ધ્યાન આપજો અહીંયા એનો ઉચ્ચાર કરીએ ત્યારે અહીંયા ધ્યાન આપજો ઉચ્ચાર શબ્દ બોલું છું અહીંયા ઉચ્ચાર એનું પ્રનાન્શીએશન વ છે વ આપણે અહીંયા વન બોલીએ છીએ એટલા માટે અહીંયા અ આર્ટિકલ આવે છે એવી રીતે યુનિવર્સિટીમાં ભલે યુ લખાયો છે અહીંયા તમને એવું લાગે કે સર આ તો સ્વર છે પણ એવું નથી મિત્રો શું છે આ યુ માં તમે જ્યારે બોલશો ત્યારે ય આ વ્યંજન છે યુ કેટલાક એમ કહેશે કે સર એમાં ઉ સંભળાય છે પણ ઉ પાછળ છે યુ વ્યંજનની શરૂઆત ત્યાંથી થાય છે યથી એટલા માટે અ યુનિવર્સિટી કાવમાં કા જે છે કા એ વ્યંજન છે પેરટમાં પી એ વ્યંજન છે આ બધા જ આર્ટિકલ તમે જુઓ અ કેમ આવે છે કારણ કે વ્યંજન છે હવે એ ધ્યાનમાં રાખવા માટે આપણે ગુજરાતી ભાષામાં આ સ્વર છે બધા જો ક્યાંય આનો ઉચ્ચાર થયો હોત તો આપણે એન પડે આગળ જોઈએ છીએ મિત્રો આપણે એન આર્ટિકલ ક્યારે વપરાય એનું ધ્યાન આપીએ આગળ કહ્યું એમ કે આમ તો પાંચ સ્વર જે છે એ અને આ ગુજરાતીમાં હવે એન આર્ટિકલ એવા નામ કે શબ્દની આગળ વપરાય છે જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય છે યાદ રાખજો સ્વર તમે એન્ટ આન્ટ નથી ઘણા મિત્રો આના જ આન્ટ કે છે એન આન્ટ આન્ટ નું સ્પેલિંગ મિત્રો અલગ છે આ નથી આ એન્ટ એટલે કીડી હવે એનો ઉચ્ચાર કરીએ એટલે એ આવે છે તો આપણે અહીંયા ઉચ્ચાર થાય છે એ એટલા માટે એની આગળ એના આર્ટિકલ મૂકવો પડે છે એપલમાં પણ એવું છે એ એગમાં પણ એવું છે એ એટલે સ્વર છે ગુજરાતી માતૃભાષાના શબ્દો આપણે જ્યારે જાણતા હોય એને ખાસ કરીને સ્વર અને વ્યંજન તો સ્વરનું ધ્યાન રાખજો મિત્રો સ્વર કે ઉચ્ચારમાં જો સ્વર હશે ઉચ્ચારમાં લખવામાં નહીં પ્રિન્ટ કરાયેલી કોઈ બુકમાં તમને ક્યાંક કોઈએ ભૂલ ભરેલું લખ્યું હોય ટાઈપ કર્યું હોય તો તમારે પણ એવી જ ક્ષતિ થશે એ ધ્યાન નથી આપવાનું ધ્યાન એ આપવાનું છે કે એના ઉચ્ચારમાં જો સ્વર હોય તો એની આગળ એન મૂકવો પડે એન એસ ટી બસ એસ ટીમાં એન સી એસ એલિફન્ટમાં પણ એલિફન્ટ આવે છે અંબરેલામાં ભલે લખાય છે યુ એટલે આમ જોવા જઈએ તો આ સ્વર તો છે પણ આને ધ્યાનમાં નથી લેવાનું આ આપણને થોડી મદદ કરે છે પરંતુ અહીંયા એનો ઉચ્ચાર થાય છે અ ઓરેન્જમાં ઓ છે તો આપણે એ ઓરેન્જ આ ઓ જે છે એનો ઉચ્ચાર આવી રીતે એટલે આપણને અહીંયાથી પાંચ એક મળે છે પણ બાકીના પણ છે એ ધ્યાનમાં લેવાનું છે મિત્રો એટલે જ્યારે પણ આર્ટિકલને કોઈ એમસીક્યુ કે કોઈ ખાલી જગ્યા પૂછાય પરીક્ષામાં તો આનું ખાસ ધ્યાન આપવું મિત્રો હવે આર્ટિકલ ધ આનું કન્ફ્યુઝન મૂંઝવણ બધાને બહુ રહે છે આજે કેટલાક નિયમો છે એ પણ આપણે જોઈશું વિથ એક્ઝામ્પલ જેથી આપણને ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા હોય એમાં આર્ટિકલ માટે કોઈ કન્ફ્યુઝન ના રહે એ નિયમો માત્ર આપણને યાદ રહે એના પરથી આપણે એક બે કે ત્રણ માર્ક જે પણ હોય એ છૂટવાના જોઈએ પરીક્ષામાં માત્ર એક આર્ટિકલના લીધે આપણને નુકસાન જાય એવું ન ચાલે ધ આર્ટિકલ જ્યારે એક નામ કે શબ્દ વાક્યમાં ફરીથી આવે ત્યારે સૌથી પહેલો એક નિયમ લખી લો મિત્રો યાદ કરી લો કે જ્યારે પણ તમે લખશો ત્યારે જોવાનું છે કે એકના એક નામ અથવા એકના એક શબ્દ ફરી વાર આવે ત્યારે શબ્દની નિશ્ચિતતા એટલે એકવાર ફિક્સ થઈ જાય આ પેન હવે આ પેનની હું બીજી વાર વાત કરું તારા આ પેન નિશ્ચિત થઈ ગઈ કે હું આ જ પેનની વાત કરું છું તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે એક બીજે જાણવા જેવી વાત કરું મિત્રો ઉચ્ચારમાં ધ અને ધી ક્યારે બોલાય એનો પણ નિયમ છે કે વ્યંજનથી કોઈ શબ્દ શરૂ થતો હોય તો આપણે ધ બોલીએ છીએ ધ ક્રાઉડ ધ હાઉસ પરંતુ જ્યારે એમાં સ્વર હોય છે ધી ઓકેઝન ધી ઓક્સફોર્ડ ધી ઇન્ટેલિજન્ટ બોય તો એમાં ધી અને ધ આવો ઉચ્ચારમાં પણ ફર્ક છે ધ અને ધી આ યાદ રાખજો મિત્રો આ જે છે એ સ્વર વોવેલ આવે ત્યારે આપણે વાપરીએ છીએ યાદ રાખજો અને આ વોવેલ ન હોય એટલે વ્યંજન હોય ત્યારે વાપરીએ છીએ આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ આનું કે પીકોક મેં એક મોર જોયો આઈ સો અ પીકોક હવે એ જ પીકોકની વાત અહીંયા થાય છે એટલા માટે આ પીકોકની આગળ ધ આર્ટિકલ કારણ કે ફરીથી આવ્યો છે એ શબ્દ ફરીથી આવ્યો છે રિપીટ થયો છે તો એની આગળ ધ આર્ટિકલ વાપરા એક નિયમ થઈ ગયો મિત્રો યાદ રાખો એને કેટલાક નિયમો અને એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ ધ્યાનથી જુઓ ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો અજોડ વસ્તુ અજોડ એટલે કે એની જોડના હોય યુનિકનેસ જે યુનિક છે એની આગળ ધ આર્ટિકલ આપણે વાપરીએ છીએ પૃથ્વી આખા સૂર્યમંડળમાં કે બ્રહ્માંડમાં એક જ છે બીજે ક્યાંય જોઈ નથી એક જ છે વિશિષ્ટ એટલા માટે ધ સ્કાય ધ આર્ટિકલ ધ સન એક જ છે ધ મૂન એક જ છે એટલે બીજો નિયમ થયો આવા ઘણા બધા નિયમ છે મિત્રો થોડા પણ યાદ રહેશે તો હું માનું છું કે તમને આ પરીક્ષામાં ખૂબ મદદ કરશે એક્ઝામ્પલ પણ સાથે યાદ રાખો કે વિશિષ્ટ અને યુનિક એના અર્થમાં છે કોઈ વાજિંત્રોના નામ હોય ગિટાર તબલા ફ્લ્યુટ ઓક્ટાપેડ ડ્રમ તો એની આગળ ધ આર્ટિકલ આવી શકે ધ તબલા ધ ફ્લ્યુટ વાયોલિન ધ ડ્રમ સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત એટલે ભેગા હોય ધ યુ એ ધ યુએસએ સંયુક્ત રાષ્ટ્રની આગળ પણ a d आर्टिकल આવે છે કોઈ જાતિવાચક નામ મિત્રો યાદ રાખજો જાતિવાચક નામ છે કારણ કે ઈ ઈઝ જાતિ નું બતાવે પાંડવાજ તો એની આગળ ધ आर्टिकल લખાય છે યસ ધ હિન્દુઝ યસ ધ મુસ્લિમ ધ ચાઇનીઝ ધ રशियन કારણ કે ઈ આખી જાતિ બતાવે છે જહાજ વિમાન ટ્રેન ના નામની આગળ ધ આર્ટિકલ આવે છે ધ સતાબ્દી એક્સપ્રેસ આ એક રેલવે છે સેવા ધ ક્વીન મેરી ધ ટાઇટેનિક જહાજ છે સતાબ્દી એક્સપ્રેસ ધ એર ઈન્ડિયા જ્યારે પણ આવું કઈ જોય હવે આ નામની યાદી આપણે કેવી રીતે યાદ રહે યાદ એ રાખવાનું છે કે જહાજ વિમાન કે ટ્રેન આવે પરીક્ષામાં દેખાય કે આ જહાજ છે કે વિમાન છે કે ટ્રેન છે તો આપણે એની આગળ ધ આર્ટિકલ મૂકવાનો છે કોઈ ન્યૂઝપેપર હોય કોઈ જાણીતી ઐતિહાસિક ઇમારત હોય તો એની આગળ ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એની આગળ આર્ટિકલ ધ વપરાય છે ધી ઇન્ડિયા ગેટ એક જ છે વિશિષ્ટ પણ છે અને આની સાથે સાથે આપણે શું કરીએ છીએ કે ધ રેડ ફોર્ટ ધી તાજમહેલ તાજમહેલ એક છે વિશિષ્ટ છે અને કોઈ જહાજ કોઈ સ્થળ કે જે એક છે વિશિષ્ટ છે એની આગળ પણ આર્ટિકલ ધરી શ્રેષ્ઠતા વાચક સુપરલિટિવ ડિગ્રી આપણે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થની ત્રણ રીતે કમ્પેરિઝન કરી શકીએ છીએ કાં તો બે સરખા છે કાં તો બે નથી કાં તો બેમાંથી કોઈ એક આગળ છે કોઈ પાછળ છે કોઈ વધારે છે કોઈ ઓછું છે અને ત્રીજું એ બધાના જે સેમ પ્રકારે સેમ કાઇન્ડમાં જે ગ્રુપ છે એમાં સૌથી બેસ્ટ અથવા શ્રેષ્ઠ ત્રણ ડિગ્રી જે છે એમાંની જ્યારે શ્રેષ્ઠતા વાચક એટલે સુપરલેટિવ ડિગ્રી પચાસ વિદ્યાર્થીઓ હોય એમાંથી કોઈ એક જ હોશિયાર હોય એ શ્રેષ્ઠ બની જાય અથવા બેસ્ટ બની જાય કે જેમાં આપણને ઇએસટી એવો આપણને પ્રત્યય દેખાય છે ઈ તો એવા ઈએસટી વાળા પ્રત્યેવાળા જે શબ્દો છે એમાં પણ આપણે આ ધ આર્ટિકલ લગાવીશું બીજું વિશેષ એ યાદ રાખવાનું છે કે શ્રેષ્ઠ છે પાંચ હોય પંદર હોય વીસ એ બધામાં શ્રેષ્ઠ જે છે એના માટે ધ આર્ટિકલ જ્યારે કોઈ ચોક્કસ નામ આ યાદ રાખજો મિત્રો અહીંયા ઘણાને કન્ફ્યુઝન બહુ ચોક્કસ નામ ધારો કે વડોદરાને આપણે અમદાવાદ નથી કહેતા ને અમદાવાદને વડોદરા નથી કહેતા તો વડોદરા ઇઝ ધ પેરિસ ઓફ ગુજરાત તો આ ધ પેરિસ કોના માટે કહ્યું છે ધ વડોદરા માટે વપરાયું છે કેમ કે ચોક્કસ નામ છે અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર જૂના જમાનામાં જ્યારે મિલો હતી અમદાવાદ શહેરમાં ત્યારે આપણે એવી રીતે ઓળખતા કે અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા ભારતનું માન્ચેસ્ટર પણ એક વિશિષ્ટ હવે આ બંનેને તમે જુઓ તો અમદાવાદને બરોડાના કહેવાય અથવા વડોદરા ના કહેવાય વડોદરાને અમદાવાદના કહેવાય મુંબઈને અમદાવાદ ના કહેવાય કારણ કે વિશિષ્ટ છે અને પ્લસ ચોક્કસ નામ છે તો આવા ચોક્કસ નામ તો હોય અને એની વિશિષ્ટતા જ્યારે દર્શાવવાની ત્યારે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ એવા ચોક્કસ નામ કે જેમાં પદ હોય પોઝિશન જુઓ પ્રાઇમ મિનિસ્ટર તો એની આગળ ધ પ્રાઇમ મિનિસ્ટર ધ પ્રિન્સિપાલ ધ ગવર્નર ધી હેડમાસ્ટર ધી ક્લાર્ક આ પોસ્ટ છે પદ છે એટલા માટે ધ સુપીરિયર ધી ઇન્ફિરિયર પોસ્ટ મળી છે અનુક્રમ નંબર સૂચવવા એટલે સિક્વન્સમાં આપણે કોઈને સંખ્યાની દ્રષ્ટિએ અનુક્રમ નંબર સૂચવવા હોય હવે એમાં ઓર્ડિનલ અને કાર્ડિનલ શું છે એ હું આપણે સમજાવીશ ધ ફર્સ્ટ અને ધસ સેકન્ડ પહેલો અને બીજો કોઈ હરીફાઈ કે સ્પર્ધા થતી હોય એમાં નંબર આવે હવે અહીંયા જાણવા જેવું એવું છે મિત્રો કે કાર્ડિનલ અને ઓર્ડિનલ આપણે અહીંયા ધ્યાન એટલા માટે આપીશું કે પરીક્ષામાં કોઈ વાર એવું પૂછાય તો ઘણીવાર ઇન્ટરવ્યુમાં પણ પૂછે છે કે ત્રણ અને ત્રીજું એમાં શું ફર્ક છે ગ્રામરની દ્રષ્ટિએ કોઈ પૂછે કે ત્રણ અને ત્રીજું તો શું ફર્ક છે એ પ્રશ્ન આપણને થાય હું અહીંયા સમજાવીશ કે ત્રણ જ્યારે બોલીશું થ્રી જ્યારે થ્રી એવું બોલીશું તો એ હંમેશા નાઉન જ હોય પરંતુ જ્યારે ત્રીજું બોલીશું થર્ડ તો એની આગળ આર્ટિકલ ધ આવશે ધ થર્ડ પણ એની પછી કોઈક ના કોઈ આપણે ઓબ્જેક્ટ મૂકવો જ પડે એના અનુસંધાનમાં જ હોયા તો ઓર્ડિનર અને કાર્ડિનલ ત્રણ અને ત્રીજું ચાર અને ચોથું એવા અર્થમાં આપણે સમજવાનું છે નદીઓ હોય પર્વતમાળાઓ છે સમુદ્ર છે કોઈ ખંડ છે કોન્ટિનેન્ટ્સ એ બધાની આગળ જુઓ ગંગા એના જેટલી લાંબી એકય નદી નથી બીજી છે પણ એના જેટલી નથી એટલે વિશિષ્ટ પણ થઈ જાય છે અને એક જ છે તો આ નદી છે એટલા માટે હવે નર્મદા તો નર્મદા પણ વિશિષ્ટ છે એટલાન્ટિક ઓશન કયું કે પર્વતમાળા સમુદ્ર નદીઓ ખંડ ધી હિમાલયાસ પર્વત છે વિશિષ્ટ છે લક્ષદ્વીપ આઇલેન્ડ ઘણા લોકોને આઈસલેન્ડ કહે છે પણ મિત્રો ઉચ્ચારમાં આઈલેન્ડ બોલવાનું છે આપણે આઈસલેન્ડ નથી બોલવાનું પણ એની આગળ આર્ટિકલ ધ વપરાય છે મિત્રો જુઓ બધાની આગળ કેમ કે કાં તો નદી છે કાં તો પર્વતમાળા છે સમુદ્ર છે કે ખંડ છે આવા નિયમો યાદ રાખશો તો પણ તમારી આર્ટિકલની ઘણી બધી મૂંઝવણ છે એ દૂર થઈ જશે આજે ઋતુઓ અત્યારે ખૂબ ઠંડી વાય છે હવે જેટલી પણ ઋતુઓ છે ધ સ્પ્રિંગ હવે આપણે એને વસંત ઋતુ કહીએ છીએ દિશાઓ ઈસ્ટ વેસ્ટ ધી નોર્થ ધી સાઉથ આ દિશાઓમાં પણ ધ આર્ટિકલ વપરાય છે અહીંયા મિત્રો વિન્ટર એ ઋતુ છે સમર આ શું છે ઋતુ અને દિશા આ બંને યાદ રાખવાનું છે ઋતુ સાથે દિશા કેનાલ કે રણપ્રદેશ જો પનામાં એક વિશિષ્ટ શબ્દ તરીકે વાપરી છે એની ધ આર્ટિકલ કેમ કે વિશિષ્ટ છે કેનાલ વિશિષ્ટ છે ધ સહારા સહારાનું જે રણ જે છે એની આગળ પણ ધી કચ્છ ધી ડેઝર્ટ ઓફ ધ કચ્છ કચ્છ હવે પ્રદેશ છે પણ રણ જે છે એ અહીંયા વિશિષ્ટ બની જશે પવિત્ર મહાન ગ્રંથો દરેક ધર્મ એના જુદા જુદા મહાગ્રંથો છે અને એને જે તે લોકો એ ધર્મ પાડે છે એને મહાન પવિત્ર ગ્રંથ તરીકે જો એટલે માન સન્માન સાથે જોઈએ છીએ એ માન સન્માન માટે ધારો કે ગીતા છે તો ધ ગીતા અહીંયા ગીતા કોઈ વ્યક્તિનું નામ નથી ધી મહાભારત ગ્રંથ છે કુરાને શરીફ જેટલા પણ પવિત્ર કે મહાન ગ્રંથો છે બધાની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીશું કેટલાક આર્ટિકલના રૂલ્સ જે છે એ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું મિત્રો અને એક્ઝામ્પલ ઉપર ખાસ ધ્યાન આપજો એક તો જે બેઝિક રૂલ જે છે કે આર્ટિકલ ધ ઇઝ યુઝ બિફોર સિંગ્યુલર ઓર પ્લુરલ વેન ધ નાઉન ઇઝ સ્પેસિફિક આગળ વાત કરીએ એમ કે કોઈ નામ ચોક્કસ હોય તો એની આગળ એ ચાહે એક વચન હોય કે બહુ વચન હોય એની આગળ ધ આર્ટિકલ વપરાય ઇટ ઇન્ડિકેટ્સ પર્ટિક્યુલર થિંગ કોઈ ચોક્કસ વસ્તુ બતાવે છે અથવા કોઈ વ્યક્તિ બતાવે છે અને કોમન નાઉન પણ હોય એક હું એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે કે ધ ટીચર સી સ્પોક ટુ ઇન ધ એક્ઝિબિશન વોઝ વેરી રૂડ હવે સ્પોકની સાથે વાત કરી ક્યાં તો એક્ઝિબિશનમાં વોઝ તો આ વોઝ જે છે ટીચર માટે વપરાયું એટલે ટીચર શું થઈ ગયું ફિક્સ થઈ ગયું રૂડ કોણ છે કે જેનું એક્ઝિબિશનમાં તમે વાત કરી એ ટીચર એટલા માટે આ ધ ટીચર ફિક્સ થઈ ગયો ચોક્કસ બની ગયું હવે હી ઓલ ધ મની ટેકન ફ્રોમ ધ લેન્ડર હી લોસ્ટ ઓલ ધ મની કેમ અહીંયા અને આ મની હી લોસ્ટ ઓલ ધ મની ઓલ ધ મની જેટલા છે બધા જ ટેકન ફ્રોમ ધ લેન્ડર એટલે લેન્ડર પાસેથી જેટલા હતા એ બધા જ જે પૈસા લીધેલા હતા એની વાત કરી એટલે એ જ પૈસાની વાત કરી જે લીધેલા હતા બોરો કરવા લેન્ડ કરવા જ્યારે એક વખત એ વ્યવહાર થઈ જાય તો એ જે પૈસાની વાત કરીએ આપણે ઉછીના આપવા કે લેવા તો એ પૈસા જ્યારે રિપીટ કરીએ છીએ ત્યારે એની આગળ ધ મની અને અને એ જ વ્યક્તિ કે જેની પાસેથી આપણે લીધા છે કે એમને આપ્યા છે એટલા માટે અહીંયા આર્ટિકલ કારણ કે ચોક્કસ બની જાય છે બીજો રૂલ જોઈએ મિત્રો આર્ટિકલ ધ ઇઝ યુઝડ વેન ધ લિસનર નોઝ વોટ ધ સ્પીકર ઇઝ ટોકિંગ અબાઉટ સાંભળનાર વ્યક્તિને ખબર હોય કે આ શાની વાત કરે છે કોની વાત કરે છે द मैंगोज यू केप्ट इन द रेफ्रिजरेटर लास्ट नाइट डू नॉट टेस्ट गुड अव मेंगोज तो क्या मैंगोस के गई रात्रिए फ्रीज में मूकेला तो गई रात्रिए जे मैंगो मुकया ए मैंगोनी बात है अँ मित्रों इलाम फिक्स थी जाए चौक्स थी जाए आर्टिकल वहराय आगे एक एक्जाम्पल से डीड यू कम्प्लीट ऑल दी होमवर्क हम क्यू होमवर्क એટલે જે અપાયેલું હતું એ બધું ધારો કે ત્રણ કે ચાર વિષયનું બધું જ એ અપાયેલું એકવાર એનો સંદર્ભ મળી જાય છે એટલે સાંભળનારને ખબર છે કે ભાઈ મારે પાંચ વિષયનું હોમવર્ક કરવાનું હતું તો મને આ વ્યક્તિ એવું પૂછે છે કે તમને જેટલું મળ્યું છે એટલે કયું હોમવર્ક એક એટલે સાંભળનારને ખબર છે એટલા માટે અહીંયા ધ હોમવર્ક લખાય છે ધ ઇઝ યુઝડ ટુ જનરલાઇઝ એટલે સામાન્ય કરવું હોય બધાને ધ હોલ ક્લાસ ઓર ગ્રુપ કોઈ પણ આખી એક જાતિનો સમાવેશ કરી લેવો હોય ધારો કે અ કાઉ અને ધ કાઉ આ ડિફરન્સ ઘણાને ખબર નથી કે સર અ કાઉ હેઝ ફોર લેગ્સ અને ધી કાઉ હેઝ ફોર લેગ્સ તો કેમ પ્રશ્ન થાય છે આપણે અ એટલે એક ગાય એની વાત કરી કે કોઈ પણ જગ્યાએ જાઓ એક ગાય હોય સિંગલ તો એના ચાર પગ હોય પણ તમે એવું બોલો જ્યારે કે ધ કાઉ હેઝ ફોર લેગ્સ તો દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો ગાયને ચાર જ પગ હોય તો એ આખી જાતિ એ ગાયની જાતિ છે એનો સમાવેશ કર્યો એટલા માટે અહીંયા તમે જુઓ એક્ઝામ્પલ ધી ઓનેસ્ટ આર રિસ્પેક્ટેડ રિસ્પેક્ટેડ છે પણ કોણ કે જે પ્રામાણિક છે હવે જેટલા છે બધા જ દુનિયાના કોઈ પણ ખૂણામાં જેટલા પણ પ્રામાણિક છે એ બધાને માન સન્માન મળે છે ધી બેગર્સ તો આ એક ગ્રુપ બને છે ભિખારીઓનું એક ગ્રુપ આર નોટ ઓલવેઝ નીડી મોટા ભાગે કંઈ જરૂરિયાતવાળા નથી હોતા કયું તો આખું ગ્રુપ છે બેગર્સનું અહીંયા ઓનેસ્ટ ધી ઓનેસ્ટ એટલે આખા ગ્રુપની વાત કરી છે આગળ મેં એક એક્ઝામ્પલ આપી મિત્રો ધી કાઉઝ આખી જાતિનું વર્ણન કરે છે તો આવા શબ્દો ધ્યાન રાખવાના કે એ આર્ટિકલ તરીકે ધ વપરાય છે ત્યાં આર્ટિકલ રૂલ ફોર ઇનડેફિનેટ આર્ટિકલ એ એન્ડ એન ધ્યાન આપો મિત્રો એ ઇઝ યુઝડ બિફોર કોન્સોનન્ટ વર્ડ એક તો વ્યંજન હોય એની વોવેલ એટલે સ્વર હોય વિથ અ કોન્સોરન્ટ સાઉન્ડ આ ખાસ મહત્વ યાદ રાખજો સ્વર હોય કે વ્યંજન એનો ઉચ્ચાર જોવાનો છે આપણે ઇન્ડેફિનિટ આર્ટિકલ એક્ઝામ્પલ અ મેન ઇઝ સિટિંગ ઓન ધી ચેર હવે કઈ તો એ ફિક્સ છે જે છે આગળ જોઈ છે એનો સંદર્ભ મળી ગયો છે સી ગોઝ ટુ અ યુનિવર્સિટી અ યુનિવર્સિટી વ્યંજન છે યુ યુનિવર્સિટી મ જે છે મ વ્યંજન છે સિમિલરલી એવી જ રીતે જોઈએ તો આર્ટિકલ એન ઇઝ યુઝડ બિફોર ધ વર્ડ્સ બિગિનિંગ વિથ અ વોવેલ એન આર્ટિકલ ક્યારે વપરાય જ્યારે સ્વરનો ઉચ્ચાર થાય લખ્યા ઉપર ધ્યાન નહીં આપતા મિત્રો મોટાભાગના વિદ્યાર્થીઓ આંખ બંધ કરીને સ્વર આવે એટલે લખી દે છે એન આર્ટિકલ જ આવે પણ એવું નથી એનો ઉચ્ચાર સાથે જોવાનો લેટર ઓફ કોન્સોનન્ટ વર્ડ વિથ અ સાઉન્ડ સાઉન્ડ જોવાનો છે આપણે સાઉન્ડ દેખાય નહીં સંભળાય એટલે જાતે બોલવા પ્રયત્ન કરવાનો એ શબ્દને તો આવડશે હવે અહીંયા ઈનોસન્ટમાં તમે જુઓ તો ઈ એવો સ્વર છે ઈ એટલા માટે એન ઇનોસન્ટ હી ઇઝ એન ઓનેસ્ટ અહીંયા ભલે લખ્યો છે એચ એચ તમારા માટે શું છે હ પણ જ્યારે એનો ઉચ્ચાર કરો છો તો આવો ઉચ્ચાર થાય છે ઓ અને ઓ એ શું છે વોવેલ સ્વર છે મિત્રો એટલા માટે અહીંયા એન આવે છે અવરમાં પણ એવું છે એચ ઓ યુ આર એમાં બોલાય છે અવર લખાય છે એચ ઓ યુ આર લખાય છે શું બોલાય છે શું આના ઉપર ધ્યાન આપજો મિત્રો તો ઘણું તમારું જે કન્ફ્યુઝન છે એ ઓટોમેટિક દૂર થવા માંડશે એ પછી અ સિંગ્યુલર કોમન નાઉન સિંગ્યુલર એટલે એક વચન અને કોમન એટલે જે કોમન નાઉન આપણે જે ચર્ચા કરી ચૂક્યા છે એમાંની વાત કરું છું બધા વાપરે છે કોમન નાઉન રિક્વાયર્સ એન આર્ટિકલ એ ઓર એન યાદ રાખજો કોમન નાઉન કે જે સિંગ્યુલર છે એમાં આર્ટિકલ જોઈએ જ તમે ક્યારેય બુક ન બોલી શકો તમારે ઇંગ્લિશમાં બોલવું હોય તો અ બુક બોલવું જોઈએ અ પેન બોલવું જોઈએ અ બોય બોલવું જોઈએ એન ઇન્ટેલિજન્ટ બોય એવી રીતે બોલવું પડે પરંતુ પ્લુરલ એટલે કે અહીંયા બહુવચનની વાત કરે છે બહુવચન પ્લુરલમાં હોય કોમન નાઉન પ્લુરલમાં હોય એટલે બહુવચનમાં હોય તો આર્ટિકલની જરૂર રહેતી નથી એક એક્ઝામ્પલ જોઈએ આઈ સો એન એલિફન્ટ તો આ એલિફન્ટ શું છે રેન્ડમ એલિફન્ટ કોઈ ચોક્કસ નથી મેં એક હાથી જોયો એક એન એ અને એન નો અર્થ આવો કરી શકો છો તમે કે એક અથવા વન તમે બોલવામાં પણ ધ્યાન આપજો મિત્રો આઈ હેવ અ પેન અથવા આઈ હેવ વન પેન બંને સાથે ન બોલી શકો આઈ હેવ અ વન પેન ક્યારે દુનિયાના કોઈ ખૂણામાં આવી રીતે બોલતું નથી યાદ રાખજો મિત્રો આઈ હેવ અ પેન અથવા એન એવી રીતે જે શબ્દ પાછળ બોલશો એમાં યાદ રાખજો કે એ અને એનનો અર્થ આપણે અહીંયા સંખ્યાની દ્રષ્ટિએ એક એવો કરીએ છીએ અહીંયા જોઈએ એક્ઝામ્પલમાં આઈ સો એલિફન્ટ ઇન અ જુ નો આર્ટિકલ રિક્વાયર્ડ કેમ કે જૂ જે છે એ એક છે પણ એમાં ભલે ને એલિફન્ટ ઘણા હોય તો અહીંયા શું કહે છે કે આ કોમન નાઉન જે છે પણ એ બહુવચનમાં છે યાદ રાખજો મિત્રો કોમન નાઉન છે એલિફન્ટ એટલે હાથીઓ બહુવચનમાં છે એટલા માટે ત્યાં આર્ટિકલની જરૂર નથી પણ ઝૂ પ્રાણી સંગ્રહાલય એક છે એટલા માટે એની આગળ આર્ટિકલ અ આવે છે જો નો આર્ટિકલ ઇઝ રિક્વાયર્ડ આઈ હેવ સીન ધ એલિફન્ટ અગેન હવે કેમ સીન એટલે જોયેલો તો એક વાર જોઈ લીધો છે એટલી વાર બીજી વાર એને કહે છે કે આ હાથીને મેં જોયેલો છે તો ચોક્કસ બની ગયો ફરીવાર એ જ હાથીની વાત છે રિફર્સ ટુ ધ એલિફન્ટ ઓલરેડી સીન એક વાર જોયેલો છે આઈ હેવ સીન ધ એલિફન્ટ અગેન બિફોર લિવિંગ ધ ઝૂ હવે આ એ જ ઝૂની વાત કરી અને એ જ એલિફન્ટ્સની વાત કરી એટલા માટે વાક્યમાં બે વાર ધ આવે આની કંઈ નવાઈ લાગે એવું નથી અહીંયા બે વાર વાક્યમાં ધ આર્ટિકલ આવી શકે છે રેફર્સ ટુ ધ પર્ટિક્યુલર એલિફન્ટ્સ ઓફ ધ પર્ટિક્યુલર ઝૂ વિચ વોઝ સીન અર્લિયર આગળ બંને એ પ્રાણી સંગ્રહાલય જે આગળ જોયું એની જ વાત કરી અને એ જ હાથીઓ બંને છે મિત્રો નેક્સ્ટ એ અથવા એન ઇઝ યુઝડ ટુ મેક પ્રોપર નાઉન્સ એઝ અ કોમન નાઉન એટલે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે પ્રોપર નાઉન એટલે ચોક્કસ નામ હોય એને કોમન નામ એટલે સામાન્ય નામ બનાવવા માટે વપરાય એક્ઝામ્પલ જોઈએ હી થિંકસ હી ઇઝ અ માઇકલ જેક્સન શું થયું અહીંયા માઇકલ જેક્સન શું છે પ્રોપર છે ચોક્કસ કોઈ એક વ્યક્તિનું નામ છે પ્રોપર નાઉન છે પણ એને કોમન બનાવવા માટે અહીંયા કોમન હી થિંગ્સ હી એટલે આ હી જે છે એ એવું વિચારે છે તો આ શું છે કોમન થયું અહીંયા શું કે છે કે પ્રોપર નાઉન ને કોમન બનાવવું હોય એટલે ચોક્કસ જે છે એને સામાન્ય બનાવવું હોય ત્યારે આ આર્ટિકલનો ઉપયોગ થાય છે અહીંયા સી ઇઝ એન ઇન્ડિયન ઇન્ડિયન અહીંયા શું છે ઇન્ડિયા એ પ્રોપર નાઉન છે કારણ કે આફ્રિકા આફ્રિકા છે ઇન્ડિયા ઇન્ડિયા છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા છે ઇન્ડિયા એ પ્રોપર નાઉન છે કોઈ કન્ટ્રીનું નામ છે ચોક્કસ સ્પેસિફિક એક જ છે પૃથ્વી પર પણ કોઈ વ્યક્તિ જ્યારે એ કોમન છે કે હું આઈ એમ ઓલ્સો ઇન્ડિયન યુ આર ઓલસો ઇન્ડિયન સી ઇઝ ઇન્ડિયન તો એ કોમન થઈ ગયું ભારતીય હોવું એ કોમન છે પણ ભારત હોવું એ કોમન નથી એટલે પ્રોપર નાઉન અને કોમન નાઉન એમાંથી જ્યારે ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ એને કન્વર્ટ કરીએ છીએ ત્યારે આ આર્ટિકલ કેવી રીતે વપરાય છે એ ધ્યાનમાં રાખવાનું છે ઇનડેફિનેટ અચોક્કસ અચોક્કસ યાદ રાખજો મિત્રો અ ચોક્કસ એ અને એન ઇઝ યુઝડ ટુ રિફર ટુ નંબર્સ સમટાઇમ્સ કેટલીક વાર નંબર માટે થાય છે ધ બેબી ઇઝ પ્લેઈંગ વિથ અ ડોલ એટલે અહિયાં શું કહે છે મેં અગર તમને અહિયાં સમજાવ્યું તો મિત્રો ફરી એકવાર તમને સમજાવું છું અ અથવા એન નો ઉપયોગ એક એવી રીતે સંખ્યા તરીકે કરી શકાય છે તો અહિયાં 1 ડોલ અ ડોલ એટલે એક ઢીંગલી આઈ ઓ હિમ 1000 બક્સ અ 1000 બક્સ અહિયાં ઘણા છે પણ અહિયાં ₹1000 ની નોટ છે ડોલર ની યાદ રાખો નોટ એક જ છે અહિયાં કેવા પ્રશ્ન પૂછાય છે આઈ હેવ ફાઇવ રૂપી નોટ એમાં વચ્ચે ખાલી જગ્યા હોય અ એન અને ધ તો શું કરવું હવે પાંચ ભલે પાંચ એક બે ત્રણ ચાર કરીને એની વેલ્યુ થાય છે પણ નોટ કેટલી છે એક જ એટલા માટે આઈ હેવ અ ફાઈવ રૂપી નોટ અહીંયા પણ મિત્રો એવું જ છે અહીંયા અ અને થાઉઝન્ડ કોમ્બિનેશન કેવી રીતે બને પણ અહીંયા શાની વાત કરી છે એક જ નોટ પણ જેની વેલ્યુ હજારમાં છે હી ડ્રો વન ટ્વેન્ટી કિલોમીટર્સ ઇન એન અવર એક કલાકમાં બોલવામાં પણ અ ઉચ્ચાર તમે જુઓ અવર બંને રીતે મેચ થાય છે એન અવર ઉચ્ચારમાં અ અને એક આગળ કહ્યું કે એ અને એન એક સંખ્યાની દ્રષ્ટિએ છે ઇન્ડેફિનેટ આર્ટિકલ ફરી એકવાર જોઈએ એ અને એન પ્રિસ એટલે આગળ લે છે જોજો અહીંયા યાદ રાખજો ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ એટલે વર્ણન કરે છે એડજેક્ટિવ એટલે વિશેષણ સી ઇઝ એન અમેઝિંગ તો આ એન જે છે એ આ એડજેક્ટિવ છે ડાન્સર શું છે ડાન્સર ઇઝ અ નેમ આ એનું એડજેક્ટિવ છે આ એડજેક્ટિવ છે તો એની આગળ આ આર્ટિકલ એન વપરાય છે વિલા વિલા ઇઝ અ નાઉન પણ એની આગળ આ એડજેક્ટિવ છે અને એની આગળ આ એ આર્ટિકલ વપરાયો છે ઇનડેફિનેટ અચોક્કસ છઠ્ઠો નિયમ જોઈએ મિત્રો ઇનડેફિનેટ આર્ટિકલ ઇઝ યુઝડ વિથ ધ ડિટરમિનર્સ ડિટર્મિનર્સ આપણે આગળ જોઈ ગયા છીએ વિડીયોમાં કે મર્યાદિત કરે નિર્ધારક નિયંત્રિત કરે ફ્યુ લોટ અને મોસ્ટ ધારા કે ફ્યુમાં ખબર ના પડે પરંતુ વાક્યમાં તમે જુઓ ધેર ઇઝ અ લિટલ હવે લિટલ છે તો એની આગળ અ લિટલ એટલે શું ફરક પડે એને નિર્ધારિત કરે થોડું માપનું ઓછું અ શું કરે છે ડિટર્મિનર તરીકે કામ કરે છે અહીંયા નિર્ધારક એવા શબ્દ તરીકે આપણે એને ઓળખીએ છીએ આઈ હેવ ફ્યુ ફ્યુ એટલે થોડાક પણ અ ફ્યુ એટલે થોડાક જ આ બંને જે આર્ટિકલ છે એ શું કરે છે ડિટરમાઇન કરે છે નક્કી કરે છે સંખ્યાની દ્રષ્ટિએ એક્ઝેક્ટ સંખ્યા નથી આપતું પાંચ ત્રણ બે પણ થોડા જુજ ફ્રી ઓનલાઈન ક્વિઝ તમે જ્યારે માનવ એકેડમી સોરી માનસ એકેડમીની એપ્લિકેશન ઉપયોગ કરશો તો તમને ઘણી એક્સરસાઇઝ જોવા મળશે મિત્રો એમાં ઓનલાઈન ક્વિઝ મટીરિયલ રેફરન્સ મટીરિયલ તમારે જોઈતા હોય એ પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે પરંતુ પ્રશ્ન ક્યાં થાય છે કે જ્યારે આવી ચર્ચા આપણે કરીએ છીએ અને ત્યારબાદ એ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આ ક્યાં વપરાય છે કેવી રીતે વપરાય છે કયા સંદર્ભમાં વપરાય છે આવી ઘણી બધી ક્વિઝ હવે ક્વિઝની આગળ મારે અક્વિઝ એવો શબ્દ લખવો હોય તો અહીંયા હું અર્થ શું કરીશ એક ક્વિઝ પરંતુ ધ ક્વિઝ જ્યારે વાપરીશ તો એનો અર્થ શું થશે મિત્રો આ સંદર્ભ જુઓ ધ ક્વિઝ એટલે જે આગળ ચર્ચા થઈ ગઈ છે એ ક્વીઝની વાત બીજી વાર કરી મેં રિપીટ કરી એટલા માટે એ ધ ક્વિઝ થઈ ગયું અ ક્વિઝ એટલે એક આ ત્રીજી વાર તમને સમજાવું છું એ અને એનનો અર્થ સંખ્યાની દ્રષ્ટિએ એક કરવો અહીંયા મેં એ જ બતાવ્યું છે તમને પણ જ્યારે ધ જે છે એ ચોક્કસ બતાવે છે આગળ એકવાર એનો ઉલ્લેખ થઈ ગયો અને બીજી વાર જ્યારે ઉલ્લેખ થાય છે એટલા માટે એ ચોક્કસ બની જાય છે અને એ નિયમ છે આર્ટિકલમાં ડોન્ટ યુઝ ઓફ આર્ટિકલ હવે આર્ટિકલ કેમ નહીં વાપરવા ક્યાં નહીં વાપરવા એક આ પ્રશ્ન જોઈએ જનરલી અ પ્રોપર નાઉન ડઝ નોટ ગેટ આર્ટિકલ ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી હવે ઇઝ છે એક છે એક વચન આપણે સમજીએ છીએ ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી એક કન્ટ્રી છે એટલા માટે અહીંયા વાપર્યું છે પણ ઘણી બધી એવી જગ્યાએ તમને નિયમો આપણે ચર્ચા કરીએ છીએ કે જ્યાં નહીં વપરાય આર્ટિકલ ડઝ નોટ કમ બિફોર અ કોમન નાઉન યાદ રાખો મિત્રો બોઇઝ શું છે છોકરાઓ એક કરતાં વધારે ઘણા બધા કોમન છે તો એની આગળ આવું કેમ નથી વાપર્યું ધી બોઇઝ આર ઓનેસ્ટ આ ન વપરાય કેમ કે કોમન છે જનરલી આર્ટિકલ ડઝ નોટ કમ બિફોર અ મટીરિયલ નાઉ મટીરિયલ એટલે શું દ્રવ્ય આપણે ચર્ચા કરી ગયા છીએ લાકડું પાણી કેરોસીન સોનું આ બધા તત્વો છે સબસ્ટન્સ મટીરિયલ ધી વોટર ઇઝ એવું નથી વાપરતા આપણે હવે એની આગળ આર્ટિકલ ધી વોટર ઇઝ અ કલરલેસ મટીરિયલ નાઉન છે એટલા માટે એની આગળ એ એન ધ એવો કોઈ આર્ટિકલ વાપરવાનું નથી આ નિયમો પણ સાથે યાદ રાખવા જરૂરી છે એન એબ્સ્ટ્રેક્ટ નાઉન યાદ રાખો મિત્રો એબસ્ટ્રેક નાઉન ડઝ નોટ ગેટ આર્ટિકલ એબસ્ટ્રેક એટલે ખ્યાલ છે મિત્રો આપણે ચર્ચા કરી ગયા કે જેને જોઈ ના શકાય અડકી ના શકાય ચાખી ના શકાય એવા જોજો ઓનેસ્ટી તો એની આગળ આર્ટિકલ ધ કેમ નથી વપરાતો કારણ કે એબસ્ટ્રેક નાઉન છે દેખાતી ને ઓનેસ્ટી દેખાય તમને ચાલવામાં કપડાં પહેરવામાં આપણને નરી આંખે દેખાય નહીં જોઈ ના શકાય માત્ર એનો અહેસાસ થાય એટલે માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન ની આગળ આર્ટિકલ નહીં વાપરવો કાઇન્ડ ઓફ sort of and type of ઇફ ધ કમ જસ્ટ આફ્ટર અ WH વર્ડ વોટ અ કાઇન્ડ ઓફ ઘણા બોલે છે કે વોટ અ કાઇન્ડ ઓફ તો વોટ પછી આર્ટિકલ નહીં વાપરવો વોટ કાઇન્ડ ઓફ સીધે સીધું જ વાપરવાનું છે ત્યાં કોઈ આર્ટિકલ વોટ અ એન એવું નથી વાપરવાનું આ નિયમ છે હવે ક્યારે વાપરવા ક્યારે ન વાપરવા એ થોડી ચર્ચા કરી લઈએ નો આર્ટિકલ ઇફ મેઇન પર્પઝ ઇઝ ધેર આ ખાસ ધ્યાન આપો મિત્રો કે માય બ્રધર હેઝ બીન એડમિટેડ ટુ હોસ્પિટલ તો અહીંયા કોઈ આર્ટિકલ આવશે જ નહીં કેમ નહીં આવે કારણ કે એડમિટ તો થઈ ગયો છે અને હોસ્પિટલ એ સ્થળ છે છે તો હેતુ શું હોસ્પિટલને કઈ લેવા દેવા નથી હેતુ શાનો છે એડમિટ કરવાનો પણ આ જ વાક્ય આઈ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ તો હેતુ શું છે સ્થળ ઉપર જવાનો છે તો અહીંયા હેતુ છે એટલે માટે અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકીશું જ્યારે અહીંયા આર્ટિકલ નહીં આવે હેતુ શું છે જોવા જ્યારે અહીંયા કોઈ હેતુ દેખાતો નથી આપણને આવા નિયમો ઘણા બધા છે જેની આપણે ચર્ચા કરીએ છીએ કોઈ કંપનીનું નામ હોય આઈ વર્ક ઇન ધી ટોરેન્ટ કંપની ધી એ આવો કોઈ આર્ટિકલ નહીં વાપરીએ રિલાયન્સ કંપનીમાં કામ કરતા હોય આઈ વર્ક ફોર રિલાયન્સ આઈ વર્ક ફોર ધી રિલાયન્સ નથી વાપરવાનું પ્લેસીસ આઈ લીવ ઇન ઇન્ડિયા આઈ લિવ ઇન ધી ઇન્ડિયા ક્યારેય નથી વપરાતું આઈ લીવ ઇન ધી ફ્રાન્સ આઈ લીવ ઇન અ ફ્રાન્સ આર્ટિકલ નથી વાપરાતું ટેમ્પલ મસ્ક એટલે મસ્જિદ કોર્ટ પ્રિઝન જેલ હોસ્પિટલ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી આવા બધા જે શબ્દો જે છે જ્યારે સ્થળની વાત કરીશું ત્યારે આપણે આ નહીં મૂકીએ આર્ટિકલ

એબ્સ્ટ્રેક્ટ નાઉનની આગળ મેં વાત કરી કે જે દેખાતું નથી ઇન્ફ્લેનેશન એક શબ્દ છે અહીંયા એટલે ફુગાવો હું ફુગાવો જે થાય છે ધારો કે શેર માર્કેટમાં હોય કે કોઈ બજેટમાં કોઈ આર્થિક વ્યવસ્થાને લઈને કોઈ બાબતનો ફુગાવો થાય છે ફુગાવો દેખાય નહીં પણ અનુભવવાનો છે એટલે એબસ્ટ્રેક નાઉન છે તો એની આગળ પણ આર્ટિકલ વપરાશે નહીં મોસ્ટ કન્ટ્રીઝ આઈ કમ ફ્રોમ અ ફ્રાન્સ ધ ફ્રાન્સ નથી વાપરવાનું આ નિયમો યાદ રાખજો મિત્રો જેથી પરીક્ષામાં તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે અહીંયા મારે કયો આર્ટિકલ વાપરવાનો છે અથવા નથી વાપરવાનો ઘણીવાર મિત્રો શું કરે છે કે કોઈ પણ ખાલી જગ્યા કે એમસીક્યુ હોય એમાં ત્રણમાંથી એક તો આવશે જ એવું નથી હોતું મિત્રો ચાર ઓપ્શન હોય છે ચાર ઓપ્શનમાં એવું થાય કે નન ઓફ ધી અબવ તો એ પણ હોઈ શકે આમાં આ ખાસ યાદ રાખજો આર્ટિકલ અહીંયા વાપરવાના નથી એવરી સિંગ્યુલર એટલે એક વચન આગળ વાત કરી મેં કાઉન્ટેબલ પાછું કેવું છે મસ્ટ હેવ એન આર્ટિકલ તો તમારે ફરજિયાત આર્ટિકલ મૂકવો જ પડશે એક તો સિંગ્યુલર એક વચન છે કાઉન્ટેબલ છે પેન આપણે એક્ઝામ્પલ લઈએ પેન એક છે ગણી શકાય છે અને નામ એને આપ્યું પેન તો પેન ગણી શકાય અને એક વચન તો એની આગળ આર્ટિકલ મૂકવો જ પડે અ પેન અ મોબાઈલ અ રિમોટ કંટ્રોલ અ વોચ આઈ રિસિવડ અ પેકેજ પેકેજ એક છે ઇન ધ મેઇલ હી ઇઝ એન એમ બી એ સ્ટુડન્ટ એમબીએ બોલવામાં પણ એ આવશે ભલે એમ લખાયો છે મિત્ર વી ડુ નોટ યુઝ આર્ટિકલ્સ રાખો કે લવ કોન્કર્સ ઓલ અહીંયા વચ્ચે ધ શબ્દ નથી વપરાતો કેમ કે અનકાઉન્ટેબલ છે ઓલ એટલે કોણ બે પાંચ પંદર જેટલા છે બધા ગણી નથી શકાતા આઈ લાઇક ટુ રીડ ઇંગ્લિશ નોવેલ્સ કેટલી છે મિત્રો ગણી શકો છો તમે ના તો એની આગળ આર્ટિકલ નહીં આવે યાદ રાખો મિત્રો આજે જેટલા નિયમોની ચર્ચા કરી એની એક્સરસાઇઝ તમને માનસ એકેડમીના પ્લેટફોર્મ પર પ્રતિ આપવામાં આવશે ઇન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ છે આપ બધાને વિનંતી છે કે આજે જે ચર્ચા કરી છે એ ખાસ ધ્યાનથી વિડિયોમાં જુઓ અને એની એક્સરસાઇઝ કરો ત્યાં સુધી બધા મિત્રોને નમસ્કાર થેન્ક યુ